સાર્વજનિક કોલેજ ઓફ લો વિભાગમાં પ્રોફેસર હાજર ન રહેતા હોવાની રજૂઆત વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી. એનએસયુઆઈના વડપણ હેઠળ વિદ્યાર્થીઓએ હોબાળો મચાવીને પ્રમુખને આવેદનપત્ર આપ્યું હતું. વીડી ચોકસી કોલેજ ના વિદ્યાર્થીઓએ એનએસયુઆઈના વડપણ હેઠળ આપેલા આવેદનપત્રમાં લખ્યું હતું કે બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધીમાં કોઈ પ્રોફેસર હાજર રહેતું નથી. છેલ્લા 15 દિવસથી આ સમયગાળા દરમિયાન કોઈ પણ લેક્ચર લેવાતો નથી. એક જ કેમ્પસ અને એક જ બિલ્ડિંગમાં 2 કોલેજને સવારમાં ગ્રાન્ટેડ અને બપોરે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ચાલી રહી છે. વિદ્યાર્થીઓ દ્વારા વાર્ષિક 38,000 જેટલી ફી ભરવામાં આવતી હોવા છતાં વિદ્યાર્થીઓને મળવા પ્રાથમિક સુવિધા અપૂરતી હોય તાત્કાલિક પૂર્ણ કરવા બાબતે વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જો આ રજૂઆત પરિપૂર્ણ ન કરવામાં આવે તો 72 કલાકમાં આંદોલનની ચીમકી પણ વિદ્યાર્થીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, સુરત. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં માસૂમ બાળાઓ ઘર પાસે રમી રહી હતી ત્યારે 2 નરાધમો બાળાઓને રૂમમાં લઈ ગયા હતા અને અડપલા કર્યા હતા તો બાળાના પ્રાઇવેટ પાર્ટમાંથી લોહી નીકળતું હોય મેડિકલ માટે હોસ્પિટલે ખસેડાઈ હતી. સુરત શહેરના શ્રમ વિસ્તારમાં માસૂમ બાળકીઓ જાણે રામ ભરોસે હોય તેવું લાગી રહ્યું છે. મોટે ભાગની રેપની ઘટનાઓ શ્રમ વિસ્તારમાં બનતી હોય છે. સોમવારે અમરોલીમાં 2 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી પડોશીએ ખેતરમાં રેપ કર્યો હતો. આ ઘટનાને 36 કલાક થયા એટલામાં સચિન જીઆઈડીસી વિસ્તારમાં 4 વર્ષની બાળકી પર પડોશમાં રહેતા 2 ઓરિસ્સાવાસીઓએ રૂમમાં લઈ જઈ રેપ કરવાની કોશિશ કરી હતી. જો કે માસૂમ બાળકીની માતા ત્યાં આવી જતા બંને નરાધમો ત્યાંથી ભાગી ગયા હતા. બંનેએ બાળકીના ગુપ્ત ભાગે ઈજા પણ પહોંચાડી હતી. સચિન જીઆઈડીસી પોલીસે બળાત્કાર અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી જીતેન્દ્ર વિપ્ર પ્રધાન અને પ્રકાશ ગૌતાયત પ્રધાનની ધરપકડ કરી છે. બંને આરોપી ઓરિસ્સાવાસી છે અને મજૂરી કામ કરે છે. વધુમાં બાળકી માતા સાથે મુંબઈ રહે છે. તેઓ સચિન જીઆઈડીસીમાં તેની બહેનને ત્યાં અઠવાડિયાથી રહેવા આવ્યા હતા. બાળકી ઘર પાસે રમતી હતી તે સમયે નરાધમોએ દાનત બગાડી હતી. માતા સ્નાન કરીને આવતા બાળકી બહાર દેખાઈ ન હતી. પડોશીના રૂમની બહાર બાળકીની ચપ્પલ જોઈને માતાએ દરવાજો ખખડાવ્યો. બાળકી રૂમમાં જોઈને માતાને અજુગતું થયાનું લાગ્યું હતું. બાળકીએ બંનેની હરકતો બાબતે માતા સાથે વાત કરતા માતાએ સચિન જીઆઈડીસી પોલીસને જાણ કરી હતી. સચિન જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ MV બતુલે જણાવ્યું હતું કે બંને આરોપીની ધરપકડ કરી છે. બાળકીને પ્રાઇવેટ પાર્ટમાં ઈજા થઈ છે. રેપ થયો છે કે કેમ તે અંગે મેડિકલ પરીક્ષણ કરાવ્યું છે. બંને સામે બળાત્કાર અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. સુરત શહેરના સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક IPC 376 અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે. આ ગુનાની હકીકત જોઈએ તો આ કામના ફરિયાદીએ પોતાની 4 વર્ષની પુત્રી સાથે 2 ઈસમોએ બદકામ કરેલા હોવાની ફરિયાદ નોંધાવેલી હતી. આ ફરિયાદના અંતે 4 વર્ષની દીકરીનું મેડિકલ રિપોર્ટ કરવામાં આવેલ છે અને ત્યારબાદ આ ગુનાના જે 2 આરોપી છે, જે જીતેન્દ્ર વિપ્ર પ્રધાન અને પ્રકાશ પ્રધાન, આ બંનેની સચિન જીઆઈડીસી પોલીસે અટક કરેલ છે અને હાલમાં ગુનાની વધુ તપાસ ચાલુમાં છે. સર, કઈ રીતે આરોપી ઝડપાયો, કઈ સામે આવ્યો, એની મમ્મીએ જોયું, કઈ રીતે? એ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે. કેવી રીતે આરોપી પકડાણા એ આપણે અત્યારે હાલમાં નહીં કહી શકાય, પણ આરોપી બંને આરોપીઓની પોલીસે ધરપકડ કરેલી છે અને હાલમાં પોલીસ કસ્ટડીમાં છે. બ્યુરો રિપોર્ટ, સુરત.